कच्छ जिल्लानो सरहदी लखपत तालुको भव्य भूतकाळ અને ઐતિહાસિક સ્થળો પોતાના હૈયામાં સંગ્રહીને બેઠો છે, જેમાં આજે પણ એવા ઘણા સ્થળો જોવા મળે છે જે લોક જીભે ન ચડેલો હોય. જી હા, આજે વાત કરવી છે કમલેશ્વર મહાદેવની. સરહદી વિસ્તારમાં તાલુકા મથક દયાપરથી 1 કિલોમીટરના અંતરે નૈસર્ગિક વાતાવરણમાં આવેલ ભગવાન શ્રી કમલેશ્વર મહાદેવનું 500 વર્ષ જૂનું શિવાલય અહીં છે. અને આ કમલેશ્વર મહાદેવની વિશેષતાઓ અને ત્યાં આવેલો કલ્પવૃક્ષ, ચલો તેમના દર્શન કરીએ અને તેના પ્રાચીન વારસાથી પરિચિત થઈએ. સૌપ્રથમ વાત કરીએ કે આ સ્થળ આવેલું ક્યાં છે. તો સરહદી લખપત તાલુકામાં દયાપરથી આશરે 1 કિલોમીટરના અંતરે ને 500 વર્ષ જૂનું આ શિવલિંગ છે. કમલેશ્વર મહાદેવ આશરે 500 વર્ષ જૂનું છે અને કચ્છ કલાધર્મમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. તેની સાથે એક પ્રાચીન કથા પણ સંકળાયેલી છે. આખા ભારતમાં માત્ર 2 સ્થળ એવા છે કે જ્યાં આવું ઐતિહાસિક નજારો જોવા મળે છે. આ કમલેશ્વર મહાદેવની ખાસિયત એ છે કે પ્રાચીન સમયમાં લાખા વણઝારાનો રસાલો અહીંથી જતો હતો અને તેમને સપનામાં આવીને શિવજીએ શિવલિંગનો સંકેત આપેલો અને તેમણે શિવજીનું મંદિર બંધાવેલું અને પછી પણ તેના સંકેતો સોલાર વાવમાં જોવા મળે છે. એની સાથે વાત કરીએ અહીંની બહુ મોટી વિશેષતા એટલે કે કલ્પવૃક્ષ. આ છે કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષ કોને કહેવાય કે જ્યાં નીચે તમે જે માંગો, જે પ્રાર્થના કરો બધી જ પૂરી થાય. લાગે ને મેજિકલ, પણ આના પુરાવા પણ મળે છે. કમલેશ્વર મહાદેવના ગેટની સામે જ આવેલું છે કલ્પવૃક્ષ. નાગા બાવાઓની જમાત જ્યારે અહીંથી પસાર થઈ હતી ત્યારે તેમણે ખાસ કહેલું કે આ એકમાત્ર વૃક્ષ એવું છે કે જ્યાં પહેલા ફળ આવે છે અને પછી ફૂલ આવે છે. આખા ભારતમાં માત્ર 2 જગ્યાએ આવું સ્થળ જોવા મળે છે, એક કમલેશ્વર મહાદેવ અને બીજું હિમાચલમાં. એટલે આ વૃક્ષનું બહુ જ મહત્વ છે. આખા ભારતમાંથી ઘણા લોકો માત્ર આ વૃક્ષના દર્શન કરવા માટે આવે છે. તો ચલો એ કલ્પવૃક્ષ જોઈએ. તો આ છે એ કલ્પવૃક્ષ જેના દર્શન માટે લોકો દેશ વિદેશથી આવે છે અને ભારતના ખૂણે ખૂણેથી આ કલ્પવૃક્ષમાં આવે છે. અહીંયા મેં જોયું કે કલ્પવૃક્ષ પર ચાંદલા, બંગડીઓ જેવી વિવિધ શ્રદ્ધાથી લોકોએ અહીં વસ્તુ રાખેલી હતી. અહીં લોકો આ પથ્થરથી ઘર પણ બનાવે છે. કહેવામાં આવે છે કે તમે કોઈ પણ આવા દેવસ્થાને જાઓ, કોઈ પણ પવિત્ર સ્થાને જાઓ અને તમે જ્યારે પથ્થરથી ઘર બનાવો છો તો ભગવાન તમારી એ મનોકામના પણ પૂર્ણ કરે છે અને તમે સાચે સારા બંગલામાં રહી શકો છો. તો જુઓ અહીંયા કેટલા બધા લોકોએ ઘર બનાવેલા છે. તો આ રીતે લોકોએ વિવિધ પ્રકારે પથ્થરોથી ઘર બનાવ્યા છે. આ કમલેશ્વર મહાદેવ બહુ પ્રાચીન સ્થળ છે એટલે અહીંયાના દર્શન કરવા જરૂરથી આવજો. લાઇક, શેર એન્ડ કમેન્ટ. થેન્ક યુ ફોર